અગાઉના વિડીયોમાં આપણે આ વર્તુળાકાર પથ પર કારની ગતિ જાળવી રાખવા માટે આ ઉપરના ભાગ આગળ તેની ન્યૂનતમ ઝડપ શોધી હતી અને તે 27.6 કિલોમીટર પ્રતિ કલાક હતી. આ વિડીયોમાં હું તમને એક નાની ક્લિપ બતાવીશ, જ્યારે કાર ખરેખર લૂપડી લૂપમાં હોય ત્યારે તે કઈ રીતે ગતિ કરે છે તે બતાવીશ, અને હું તેનો સરેરાશ વેગ શોધવા માંગુ છું. મેં અહીં વિડીયો એડિટરનો ઉપયોગ કર્યો છે. તે આ લૂપડી લૂપમાં એક વાર જવા માટે કેટલો સમય લે છે તે શોધ્યું છે. ત્યારબાદ આપણે તેનો ઉપયોગ કરી શકીએ. તે જ રીતે આપણે આ લૂપડી લૂપના પરિઘનો ઉપયોગ પણ કરી શકીએ. આપણે અહીં સરળતા ખાતર ધારી લઈશું કે આ એક નિયમિત વર્તુળ છે, પરંતુ વાસ્તવમાં તેનો આકાર થોડો ઉપવલય જેવો અથવા ઈંડા આકારનું તે હોય છે. પરંતુ ગણતરી માટે આપણે અહીં ધારી લઈશું કે આ એક નિયમિત વર્તુળ છે. હવે જો તે ઉપવલય આકારનું હોય તો શું ફેરફાર થાય તે વિચારવાનું કામ હું તમારા પર છોડું છું. હું તમને આ વિડીયો ફરીથી બતાવવા માંગુ છું. યાદ રાખો કે આ વિડીયો યુનાઇટેડ કિંગડમની ચેનલ 5 માંથી 5th ગિયર પરથી લેવામાં આવ્યો છે. આપણે આ વિડીયોને જોઈએ. આપણે તેને ફરીથી જોઈએ. મારી પાસે મારા એડિટરમાં અહીં ટાઈમર પણ છે અને આ સેકન્ડ બતાવે છે. અહીં આ સેકન્ડનું સતાંશ બતાવતા નથી, પરંતુ તે ફ્રેમ છે. તે 30 ફ્રેમ પ્રતિ સેકન્ડ છે, માટે આ 0 સેકન્ડ અને 0 ફ્રેમ છે. હવે જ્યારે આપણે વિડીયોને પ્લે કરીશું ત્યારે તે 2 સેકન્ડ અને 14 ફ્રેમ થશે, પરંતુ અહીં આ 14 ફ્રેમ છે, માટે તે 14/30 ફ્રેમ થાય. 2 પૂર્ણાંક અને 14/30. કારને આ લૂપડી લૂપમાં એક પરિભ્રમણ પૂર્ણ કરવા આટલો સમય લાગે. 2 પૂર્ણાંક અને 14/30, તે લગભગ 2.5 સેકન્ડ જેટલું થાય. આપણે તે સમય અહીં લખીશું, અને આ બધો એકમાત્ર અંદાજ છે. અહીં એક પરિભ્રમણ પૂર્ણ કરવા તેને 2.14/30 સેકન્ડ જેટલો સમય લાગે. હવે તેણે કાપેલું અંતર શું થાય? અહીં આ ઈંડા જેવા આકારનું દેખાય છે, પરંતુ આપણે ધારી લઈએ કે તે એક નિયમિત વર્તુળ છે. જો આ નિયમિત વર્તુળ હોય તો તેણે આ લૂપડી લૂપના પરિઘ જેટલું અંતર કાપ્યું હશે, માટે પરિઘ બરાબર 2πr થશે. 2π ગુણ્યા, આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા હતા કે અહીં r એ 6 મીટર છે, ગુણ્યા 6 મીટર, જેના બરાબર 12π મીટર થાય. હવે અહીં વેગ સતત બદલાઈ રહ્યો છે, કારણ કે તેની દિશા સતત બદલાઈ રહી છે. આપણે સરેરાશ વેગનું મૂલ્ય અથવા સરેરાશ ઝડપ શોધીએ, માટે સરેરાશ ઝડપ બરાબર એવરેજ સ્પીડ બરાબર તેણે કાપેલું અંતર, જે 12π મીટર છે, અને પછી 12π મીટર અંતર કાપવા માટે લાગતો સમય, ભાગ્યા 2.14/30 સેકન્ડ. હવે આ શોધવા આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ. 12π/π ભાગ્યા 2.14/30 આ પ્રમાણે, અને આપણને અહીં જવાબ 15.3 મીટર પ્રતિ સેકન્ડ મળે, માટે સરેરાશ ઝડપ બરાબર લગભગ 15.3 મીટર પ્રતિ સેકન્ડ થાય. આપણે જે અહીં ઉપરના ભાગમાં ન્યૂનતમ ઝડપ શોધી હતી તેના કરતાં તે બમણું થાય છે. તેનું કારણ એ છે કે તમે અહીં રોડ સાથે ટ્રેક્શન ઈચ્છો છો. તમે અહીં વધારે ઝડપથી જવા નથી માંગતા, કારણ કે તેના કારણે ગુરુત્વાકર્ષણ બળ વધી જશે. હવે આપણે તેને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવીએ. અહીં આ મીટર પ્રતિ સેકન્ડમાં છે. તેને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવું હોય તો સૌપ્રથમ આપણે તેનો ગુણાકાર 3600 સાથે કરીશું. હવે તે આપણને જણાવે કે એક કલાકમાં તે કેટલા મીટર અંતર કાપે છે, અને ત્યારબાદ તેનો ભાગાકાર 1000 સાથે કરીશું, જે આપણને કિલોમીટર પ્રતિ કલાક આપે. તે 55 કિલોમીટર પ્રતિ કલાક થાય, અને લગભગ અંદાજ મેળવવા જો આપણે તેને 1.6 વડે ભાગીએ તો આપણને લગભગ 35 માઇલ પ્રતિ કલાક મળે. આમ આ લગભગ 55 કિલોમીટર પ્રતિ કલાક થશે.